过来，走啊的，快点，走啊的，怎么的？हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं, अल्पे जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, अल्पे जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, अल्पे जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, अल्पे जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, अल्पे जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। देखो देखो कौन आया, गुजरात का शेर आया, देखो देखो कौन आया, गुजरात का शेर आया, देखो देखो कौन आया, गुजरात का शेर आया, देखो देखो कौन आया, गुजरात का शेर आया। આપણી વચ્ચે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ શ્રી સન્માનીય અલ્પેજી ઠાકોર, એમની સાથે બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, એમનું પણ મહેસાણા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેના હાર્દિક સ્વાગત કરે છે. મજા શાંતિ તમામ મહેમાનોનું મહેસાણા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેના હાર્દિક સ્વાગત કરે છે. થોડા કોમમાં હતા એટલે ના ઉભા રહે.
અરે હા, જયદીપસિંહ, ઓ જયદીપસિંહ, જય માતાજી. આપણી વચ્ચે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ સુપ્રીમો, તમામને નમ્ર વિનંતી કરું, જે પણ મહેમાનો આવ્યા હોય, જે પણ મિત્રો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના, એ તમામે અહીંયા આગળ બેસી જવા નમ્ર વિનંતી. બાકી અવાજ ના હોય, આ બેઠા અમે તો. તમામ આગળ આવી જાઓ, જગ્યા છે. આપણી વચ્ચે આપણા મોઘેરા મહેમાન શ્રી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ શ્રી રાધનપુરના ધારાસભ્ય શ્રી, હું સન્માન વિનંતી કરું કે ટીમ પાગર છે, જય માતાજી ગ્રુપ, ભા ગ્રુપ, કાર્તિકસિંહ, ટીનભા, શંકુભા, અનિલભાઈ, તમામને નવાજી, તમને વિનંતી કરું કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ શ્રી સન્માની અલ્પેજી ઠાકોરનું ફૂલહારથી સન્માન કરશે જય માતાજી ગ્રુપ. ભગત પટેલ એ પણ સ્ટેજ ઉપર આવે. સાહેબ શ્રી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સુપ્રીમો, ગુજરાત કા શેર યાની કે અલ્પેશ ઠાકોરનું ફૂલહારથી સન્માન કરશે જય માતાજી ગ્રુપ, ભા ગ્રુપ. મારો મહેસાણા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેના હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. ભાઈ તાલીઓના ગડગડ સાથે સાહેબ શ્રી નું સન્માન થતું હોય, મકસુદભાઈ, હિતેશભાઈ, લાલભાઈ, તમામ જય માતાજી ગ્રુપ, ભા ગ્રુપ, મહેસાણા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેના તમામ મિત્રો સાહેબ શ્રી નું સન્માન કરશે. સાથે જયદીપ સિંહ ને વિનંતી કરું કે સાહેબ શ્રી નું ફૂલહારથી સન્માન કરે. તાલીઓના ગડગડ સાથે ગુજરાત કા શેર અને અલ્પેશ ઠાકોર સાહેબ નું ફૂલહારથી સન્માન થતું હોય, તાલીઓના ગડગડ સાથે મહેસાણાની ધરતી ઉપર ગુજરાત કા શેર આયા હોય, અને તાલીઓના ગડગડ સાથે સાહેબ નું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ફોટા પાડી લેજો એમને પછી. આભાર તમામ મિત્રો નું. ભવનસિંહ ઝાલા, બાયડ ના ધારાસભ્ય સાહેબ નું સન્માન કરશે. કાર્તિકસિંહ, એ વિનંતી કરું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબ નું સન્માન કરશે કાર્તિકસિંહ નિતિનભા. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ શ્રી નું સન્માન સમગ્ર ગ્રુપ, અશ્વિનભાઈ પટેલ, રમેશભાઈ ભુરી સાહેબ શ્રી નું છબી આપીને સન્માન કરશે. અમિતભાઈ પટેલ, સમર્પણ ગ્રુપ સાહેબ શ્રી નું સન્માન છબી આપીને કરશે. તમામ સમર્પણ ગ્રુપ નું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. આભાર સાહેબ શ્રી નો. સમર્પણ ગ્રુપ નો સાથ અને સહયોગ થી આજના કાર્યક્રમ ને સાથ સહકાર આપવા બદલ સમર્પણ ગ્રુપ નો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાહેબ શ્રી નું ચોલા થી સન્માન કાર્તિક સિંહ ના વાઈફ ધોની બેન કરશે. ધવલસિંહ
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ શ્રી રામજીભાઈને વિનંતી કરું કે ગુજરાત કા શેર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અલ્પેજી ઠાકોર સાહેબનું ફૂલહારથી સન્માન રામજીભાઈ ઠાકોર ફૂલહારથી કરશે સન્માન. એ હાય ભાઈ રામજીભાઈ માટે જોરદાર તાળીઓ પાડો. આગળના કાર્યક્રમ ને વિનંતી કરું આરિફ હોરા એમડી એમએમ હોરા ઓટોમોબાઈલ્સ સાહેબને વિનંતી કરું કે આજના પ્રસંગને અનુરૂપ પોતાનું સંબોધન કરશે આરિફભાઈ. મહેન્દ્ર નમસ્કાર. નમસ્કાર. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના માનનીય અધ્યક્ષ અને રાધનપુરના એમએલએ માનનીય શ્રી અલ્પેશજી ઠાકોર, અમિતજી ઠાકોર, આ સમાજના અન્ય ઉપસ્થિત ઉમેદવારો, મહેમાનો, ચોલામંડલમના ઓફિસર્સ નું અને આવેલા મહેમાનો અને જે કસ્ટમર્સને ડિલિવરી થઈ રહી છે તેમનું હું હાર્દિક સ્વાગત કરું છું. અમને એમએમ ઓટોમોબાઈલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર લિમિટેડને ઘણો ગર્વ અનુભવીએ છીએ કે અમે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાને ગયા મહિને જ 51 બોલેરો મેક્સી ટ્રકની ડિલિવરી આણંદમાં કરી અને આજે બીજી 36 ગાડીઓનું ડિલિવરીનું કરી રહ્યા છે. જે અલ્પેશજીએ આના પાછળ એક ઝુંબેશ ઉપાડી છે તે ઘણું પ્રશંસાપાત્ર છે કે સૌથી પહેલા તો તેમણે દારૂબંધી ઉપર જોરદાર પ્રહાર કર્યો જે ગુજરાતમાં ઘણો સક્સેસ થયો. પછી તેમણે તેમના સમાજના એજ્યુકેશન ઉપર ધ્યાન આપ્યું અને તેમની સાથે મારે આણંદમાં લગભગ 1.5 કલાક જેવી વાતચીત થઈ. જાણીને મને ઘણી ખુશી થઈ કે દરેક લગભગ 200-250 તાલુકાઓમાં તેમના એજ્યુકેશનના મોહલ્લા ક્લિનિક ચાલે છે અને તેનાથી આ સમાજને ઘણો ફાયદો થયો છે, ભણતર મળ્યું છે. આપણી વચ્ચે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યાલય મંત્રી અને બેચરાજીના ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોર આપણી વચ્ચે પધારી ચૂક્યા છે, તો એમનું મહેસાણા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેના હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અને જે મુદ્દો હતો તે આજ સમાજના બેરોજગાર યુવાનો અથવા તો જે યુવાનો ગાડી પર નોકરી કરતા હતા તેમને પોતાના ગાડીના માલિક બનાવવાનું સપનું હતું તે એ સપનું પણ સાકાર થઈ રહ્યું છે. ફિનાન્સ 100% ફિનાન્સ કોઈ રિટર્ન ગેરંટી વગર આપતી નથી. અન્ય સમાજ પણ આ પ્રમાણેના કાર્યક્રમો કર્યા છે પણ એ લોકોએ રિટર્ન ગેરંટી તેમના લેટરહેડ ઉપર આપી છે, જ્યારે આ સમાજે રિટર્ન ગેરંટી નથી આપી. ફક્ત ને ફક્ત માનનીય શ્રી અલ્પેશજી ઠાકોરના વર્બલ કમિટમેન્ટ પર એમણે કર્યું છે, એટલે મારી આપ સમાજના જે બેરોજગાર યુવાનો છે અથવા તો જે ડ્રાઈવરો છે તેમને નમ્ર વિનંતી કરું છું કે જે હજુ પણ ગાડીઓ લેવા માંગતા હોય તે અમારી કંપનીનો અને ચોલામંડલમ ફિનાન્સનો સંપર્ક કરે આપના સમાજ દ્વારા. તો વધુ ને વધુ યુવાનો પોતાના ગાડીના માલિક બનશે અને અલ્પેશજી ઠાકોરનો
જે સપનું છે તે પૂરું થશે. ધન્યવાદ. હલો, આભાર સાહેબ. આપણી વચ્ચે આપણા મહેમાન શ્રી બેસરાજીના ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોરનું ફૂલહારથી સન્માન વિનંતી કરું જિલ્લા ઇન્ચાર્જ જીવાજીને, કે સન્માનીય બેસરાજીના ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોરનું ફૂલહારથી સન્માન કરે. તાલીઓના ગડગડ સાથે સાહેબજીને વધાવીએ. આજના આ પ્રસંગને અનુરૂપ મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી રામજીભાઈ ઠાકોર સાહેબને વિનંતી કરું કે આજના પ્રસંગને અનુરૂપ પોતાનું સંબોધન કરશે રામજીભાઈ ઠાકોર. હલો, હલો, જય માતાજી. જય માતાજી. ઠાકોર સમાજ કી જય. આજના આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના આભાર ગુજરાત શ્રી ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ શ્રી અલ્પેજી ઠાકોર સાહેબ, આપણા એવા ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, બેઠક ધારાસભ્ય શ્રી ભરતસિંહ ઠાકોર, આપણા એમડી શ્રી ભાઈ અમિતભાઈ ફોટો કીધો, ગોવિંદજી ઠાકોર, જગાજી ઠાકોર, ભાઈ ઈશ્વરભાઈ, ભરતભાઈ ચૌધરી, મારા ઠાકોર સેના તમામ તાલુકા પ્રમુખશ્રીઓ, જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં આવેલા મારા સમાજના આગેવાનો, યુવાન મિત્રો, દોસ્તો, આપણા અમિતભાઈ પટેલ કોર્પોરેટર શ્રી, આપણા એના સમર્પણ ચોકના અને અમારા મહેસાણાના ખૂબ જાણીતા આવા રમેશભાઈ ભૂરી, ભૂરી તરીકે ઓળખાતા એમના ભૂરી સાહેબ, અશ્વિભાઈ પટેલ, એમનું સમગ્રનું અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે કહેવાતા હકની અનુભવું છું, જેમ સાહેબે વાત કરી પ્રમાણે કે અલ્પેજી ઠાકોરની વિચારસરણી હંમેશા સમાજ પ્રત્યે, જ્યાં વ્યસન મુક્તની વાત હોય, જ્યાં શિક્ષણની વાત હોય, કે રોજગારીની વાત હોય, હંમેશા આગળ કદમ આપણે ઉઠાવ્યું છે. તો આજે આપણા સમાજના બેરોજગાર યુવાનો માટે 0% ડાઉન પેમેન્ટ પર 35 ગાડીઓનું આજે વિતરણ કરવાનું છે. એ લાભ આપણને મહેસાણા જિલ્લાના લોકોને મળ્યો છે. અવારનવાર અમે એલપીજી સાહેબને વાત કરી હતી પ્રમાણે, ઇકો ગાડી છોટા હાથી અને ડાલુ એના તરફ ધ્યાન આપણે કરવાના જઈ રહ્યા છીએ. તો આવા લીડર બાઉસ આજે આગેવાન જે સમગ્ર સમાજની ચિંતા કરતા, આપણા સમાજની ચિંતા કરતા, તમામ પ્રસાદ વર્ગોની ચિંતા કરતા, એમના કદમથી કદમ મેળવી, એમને ખભો ખભો મેળવી, એમને ખૂબ તાકાત આપીએ, એમને ખૂબ આગળ વધે એવી આપણે વિનંતી કરીએ ભગવાનને. અલ્પેજી તમ આગે બઢો, અલ્પેજી તમ આગે બઢો. ધન્યવાદ. વિનંતી કરું કે આજના પ્રસંગ ને અનુરૂપ પોતાનું સંબોધન કરશે રમેશભાઈ ભૂરી. નમસ્કાર. નમસ્કાર. ક્ષત્રિય ઠાકોર સેનાના આ સુંદર કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત આપણા સૌના લોક લાડીલા ધારાસભ્ય અને સેનાના પ્રમુખ માનનીય શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ, ધવલસિંહજી ધારાસભ્ય શ્રી, ભરતસિંહજી ધારાસભ્ય શ્રીજી તથા આ સ્ટેજ ઉપરના સૌ મહાનુભાવો, સમર્પણ ચોક એ ઉત્તર ગુજરાતમાં લાઈવ ગરબા, શ્રેષ્ઠ ગરબા તરીકે વખણાય છે અને એને અનેકવાર એવોર્ડ પણ જુદી જુદી સંસ્થાઓ તરફથી મળ્યા છે. એ સમર્પણ ગ્રુપ સાથે અમારું જય માતાજી ગ્રુપ પણ
એક સુંદર રીતે સામેલ છે. ટીનભા અને કીર્તિસિંહ અમારા સક્રિય સભ્યશ્રીઓ પણ છે અને સમર્પણ ગ્રુપ એમની સાથે અનેક સામાજિક કાર્યક્રમોમાં અને સમાજના સારા કાર્યક્રમોમાં જ્યાં જ્યાં મદદની જરૂર હોય ત્યાં પણ અમે એમની સાથે હોઈએ છીએ તબે તબા મિલાવીને. તો આ સુંદર કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત સૌનો સ્વાગત સમર્પણ ચોકમાં, અને ભવિષ્યમાં જ્યારે નવરાત્રિ હોય ત્યારે આપ સૌને આ સમર્પણ ગ્રુપ ઓફ મહેસાણાના ગરબાનો લાભ લેવા આગ્રહભરી વિનંતી આમંત્રણ. થેન્ક યુ. આભાર સાહેબ શ્રી. આપણી વચ્ચે બેચરાજીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યાલય મંત્રી ભરતજી ઠાકોરને નમ્ર વિનંતી કરું કે આજના પ્રસંગને અનુરૂપ પોતાનું સંબોધન કરશે ભરતસિંહ ઠાકોર. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લા દ્વારા આયોજિત આજરોજ સમર્પણ ચોકની અંદર જે પિકઅપ બોલેરોનું અનાવરણ કાર્યક્રમ રાખેલ છે એની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સુપ્રીમો અને રાધનપુરના ધારાસભ્ય એવા શ્રી અલ્પેશભાઈ ઠાકોર, એવા જ બીજા આપણા બાયડના એમએલએ ધવલસિંહજી ઝાલા, આપણી વચ્ચે મહેસાણા જિલ્લા પ્રમુખ એવા શ્રી રામજીભાઈ આણંદથી જે આ સમગ્ર ગાડીઓનું જે નેટવર્ક પૂરું કરી રહ્યા છે અને યુવાનોને ગભે ગભો મિલાવી જે કામ કરી રહ્યા છે આપણા અમિતજી, ગાંધીનગર જિલ્લા પ્રમુખ એવા શ્રી ગોવિંદસિંહ, અમદાવાદ શહેર પ્રમુખ એવા શ્રી જગતસિંહ, ખેડા જિલ્લા પ્રમુખ એવા શ્રી ઈશ્વરજી અને સમગ્ર અહીં અમિતભાઈ આપણા કોર્પોરેટર પણ છે અને સમર્પણ ચોકનું નવરાત્રિ સમયે જે હેન્ડલિંગ કરતા હતા એવા શ્રી અને રમેશભાઈને જે વાત કરી સાહેબ સમગ્ર ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતની અંદર આ સમર્પણ ચોકની અંદર, હું પણ આ વખતે મને એક ચીફ ગેસ્ટ તરીકે જ્યારે બોલાવ્યો હતો ત્યારે આવ્યો હતો ત્યારે સાહેબ આ લોકોનું જે ખૂબ સરસ આયોજન હોય છે એવા રમેશભાઈ ભૂલી અને સમગ્ર જિલ્લામાંથી બધાયેલા મારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના જિલ્લાના પ્રદેશના તાલુકાના ગ્રામ સમિતિના તમામે તમામ હોદ્દેદારો અહીંયા ગાડીઓ માટે કાર્તિકસિંહ અને તિનભા અને ભાગરૂપ જે સતત બે ત્રણ મહિનાથી મહેનત કરી અને સમગ્ર જિલ્લાની અંદર ચાહે બોચરાજી હોય, કડી હોય, જોટાણા હોય, વડનગર હોય, સતલાસણા હોય, ઊંઝા હોય, તમામે તમામ વિજાપુર હોય, તમામે તમામ તાલુકામાંથી જે ડોક્યુમેન્ટ ઉઘરાવી અને જે એમડી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે કેવું પડે કે આ યુવાનો રાત દિવસ મહેનત કરી આ સમાજને કોઈ પણ ભોગે આગળ લઈ જવા માટે આ યુવાનોને રોજગારી ધંધા રોજગાર માટે સાહેબ રાત દિવસે મહેનત કરતા હતા. આ કાર્તિકસિંહ હોય, ચાહે ટીંભા હોય, ચાહે તમામે તમામ મારા તાલુકાના પ્રમુખો હોય, એ રાત દિવસ મહેનત કરીને આજે સાહેબ 35 ગાડીઓનું અહીં અનાવરણ થઈ રહ્યું છે ત્યારે ખૂબ જ ગૌરવની વાત છે. અને સાહેબ અલ્પેશ ઠાકોરના અધ્યક્ષસ્થાને સાહેબ સમગ્ર ગુજરાતની અંદર આજે 140 ગાડીઓનું અનાવરણ થઈ ગયું. એ પહેલાં પણ આપણે ઈસુજી ગાડીઓ આણંદની અંદરનું અનાવરણ કર્યું હતું અને આજે મહેસાણાની અંદર જ્યારે 35 ગાડીઓ નાની વસ્તુ નથી મિત્રો, એક ગાડી લેવી હોય તો આપણે શોરૂમની અંદર જવું પડતું અને શોરૂમની અંદર જતા ત્યારે આપણને એવું લાગતું કે લોન કોણ કરશે, આના ડોક્યુમેન્ટ ક્યાંથી લાવવાના, શું કરવું પડશે તો ગાડી મળશે, આ બધી જે આપણને સમજણ નથી એના ભાગરૂપે આજે અલ્પેશજી ઠાકોરના અધ્યક્ષસ્થાને સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર જિલ્લાઓની અંદર આજે ગાડીઓનું ચાલી રહ્યું છે સાહેબ, એની અંદર સૌથી મહત્વનો ફાળો હોય તો આપણા પ્રમુખ શ્રી અલ્પેશ ઠાકોરનો ફાળો છે. યુવાનોને કોઈ પણ જગ્યાએ ધંધા રોજગાર માટે હંમેશા રાત દિવસ ચિંતા કરતા હોય છે અને કદાચ તમને એવું લાગતું હોય છે કે સાલું એક વ્યક્તિ સમગ્ર ગુજરાતની અંદર કઈ રીતે પહોંચી વળતા હશે. અને મને પણ સાહેબ આજે નવાઈ લાગે છે કે કાલે રાધનપુર હોય, વારાહી હોય, સિદ્ધપુર હોય, અમરેલી હોય, જૂનાગઢ હોય, સાહેબ સમગ્ર ગુજરાતની અંદર જે પ્રવાસ કરી રહ્યા છે ને આપણને એવું લાગે કે એક વ્યક્તિ થઈને આખું સાહેબ ગુજરાત સંભાળવું નાની વસ્તુ નથી. ત્યારે કદાચ તમારો કોઈ નાનો મોટો ફોન પણ ના ઉપડે હોય તો આપણે નારાજગી વ્યક્ત કરતા હોઈએ છીએ, પણ સાહેબ એક કલાક એમનો ફોન તમે રાખીને બતાવો ને સાહેબ તમારો ગુલામ થઈ જાય, કારણ કે એક એક મિનિટે એમના ઉપર ફોન આવતા હોય છે, એક એક સેકન્ડે એમના ઉપર ફોન આવતા હોય છે અને કામ માટે આવતા હોય છે ત્યારે ચોક્કસપણે એમનું માર્ગદર્શન મળી જતું હોય છે. પણ સાહેબ ખાલી ખાલી
અમુક લોકો ફોન કરતા હશે, અલ્પેશ ઠાકોર સુઈ ગયા કે જાગો છો, અલ્પેશ ઠાકોર ખાધું કે જમ્યા કે ના જમ્યા, એ માટે સમય નથી આજે. પણ જે રાહ બતાવી છે આ સમાજને, આ સમાજને જે રાહ બતાવી છે સાહેબ, આટલે સમાજ આટલો જાગૃત થયો છે. અને આજે અમિતભાઈને બેઠા છે સાહેબ, પાટીદાર સમાજ આજે આટલો બધો જો આગળ હોય તો એનું માત્ર ને માત્ર કારણ શિક્ષણ છે. એટલા માટે શિક્ષણની અંદર, વ્યસન મુક્તિની અંદર, રોજગારની અંદર જે પણ તનતોડ મહેનત કરીને આ ગુજરાત ક્ષત્રિય ઠાકોરના 7 વર્ષથી જે મહેનત કરી રહી છે, અને તમારા બધાનો જે સાથ સહકાર મળી રહ્યો છે, અને તમારા બધાના સાથ સહકારથી આજે અમે જે 3 ધારાસભ્યો બેઠા છીએ તમારા કારણે બેઠા છીએ. મિત્રો, તમારા બધાની દેન છે, આ ઠાકોર સેનાની દેન છે, અને સાહેબ ઠાકોર સેનાએ આ યુવાનોને આ ધારાસભ્ય બનીને બેસાડ્યા છે. અને ત્યારે સાહેબ તમે જયારે બોલાવો છો ત્યારે ઉઘાડા પગે તમારી વચ્ચે આવીને ઉભા રહેવાની અમારી ફરજ છે. અને આ જ અલ્પેશ ઠાકોર સાહેબ તમે અડધી રાત્રે બોલાવશો ત્યારે પણ તમારી વચ્ચે આવીને ઉભા રહેશે. તમે એવું ના વિચારતા કે ધારાસભ્ય બની ગયા પછી ભૂલી જાય છે સમાજને. આપણે જોઈ રહ્યા છીએ ફેસબુક અને વોટ્સઅપ અને મીડિયાના માધ્યમથી સાહેબ લાઈવ એમના પ્રોગ્રામો ચાલુ હોય છે, અવિરત એમના પ્રોગ્રામો ચાલુ હોય છે. ત્યારે તમે બધાએ કાર્તિકસિંહ ઝાલા ટીમ ભાગ ગ્રુપ આખું હોઈએ સાહેબ, ખૂબ જ સરસ કાલ રાતે પણ હોય આવ્યો હતો, રાતથી આ તનતોડ મહેનત કરીને આ સરસ આયોજન કર્યું છે. ભાગ ગ્રુપનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સમર્પણ ચોકના સભ્યો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એ એમની પણ આપણે હાજર છે મહેન્દ્રના, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ચોલા જે છે આપણને જે લોન આપે છે એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને એ બેઠેલા અમારા તમામ હોદ્દેદારોનો પણ ખૂબ ખૂબ આભાર માની મારી વાતને વિરામ આપું છું. જય હિન્દ, જય માતાજી. બેચરાજીના ધારાસભ્યશ્રીનું આપણા યુવાનો સન્માન કરવા માગે છે, તો વિનંતી કરું વિજયસિંહ અને ધર્મેન્દ્રસિંહને કે બેચરાજીના ધારાસભ્યશ્રી ભરતજી ઠાકોરનું ફૂલહારથી સન્માન કરવા માગે છે. તાળીઓના ગડગડાટ સાથે ભરતજી ઠાકોરનું ફૂલહારથી ધર્મેન્દ્રસિંહ અને વિજયસિંહ સાહેબશ્રીનું સન્માન કરવા માગે છે. આપણી વચ્ચે બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઠાકોરને નમ્ર વિનંતી કર્યું કે આજના પ્રસંગને અનુરૂપ પોતાનું સંબોધન કરશે ધવલસિંહ ઝાલા. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ રાધનપુરના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબ અને અહીંયા ઉપસ્થિત દરેક આગેવાનો, હું બધાના નામ નથી બોલતો, ભરતજીએ પણ નામ દે દીધા છે, સમય ઓછો છે. જિલ્લાના તાલુકાના હોદ્દેદારો, પ્રમુખો, કાર્યકર્તાઓ, ખૂબ સુંદર આયોજન, સમાજની ચિંતા કરતા હરેક કાર્યકર્તા, નાનામાં નાનો કાર્યકર્તા કેવી રીતના ભય આગળ જાય, કેવી રીતના સમાજનો એક નાનામાં નાનો વ્યક્તિ આગળ જાય એની હર હંમેશ ચિંતા કરવાવાળા દરેક આગેવાનોએ જે કામ આ બીડું ઉપાડ્યું છે, અને જે વિચારશક્તિ કહી શકાય, એ માનનીય અલ્પેશજીની વિચારશક્તિને તાકાત આપવાનું જે કામ કર્યું છે એ ખૂબ સુંદર છે. ભરતજીએ ઘણું બધું કહી દીધું, પરંતુ આપ બધાને કદાચ ક્યાંક વાત કરીએ આપણે તો ઘણા ટીકા કરતા હોય, અલ્પેશભાઈની ટીકા કરતા હોય ઘણી વખત, એમ કે ભાઈ આ એનું ઉદાહરણ ભરતજીએ આપ્યું, સારી રીતે આપ્યું, ખૂબ સાચી વાત કરી ભરતજીએ. કારણ કે અમને પણ ઘણી વખત એવું લાગતું કે ભાઈ ફોન કેમ ના ઉપાડતા હોય કોઈ, કે કોઈ આ વાત કેમ ના કરતું હોય, પરંતુ અમે ધારાસભ્ય બન્યા અને અમારો જે ફોન, અમારા પર જે રીતના ફોન આવતા હોય છે એ પ્રમાણે અમને પણ એમ થાય કે ખરેખર ધન્ય છે અલ્પેશજીને કે આટલા બધા ફોન આવે છે તેમ છતાંય અને આખા ગુજરાતનો પ્રવાસ કરતા હોય સમાજ માટે, એટલે એમના માટે તો સેલ્યુટ છે કે સમાજનું કોઈ બીડું ઝડપીને. આજે આપને એક બીજી વાત પણ ધ્યાન ઉપર લાવું કે ભૂતકાળની અંદર આપણે જોયા ઘણા સંગઠનો ચાલતા હતા, એ બધા સંગઠનોએ અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક સમાજનો ઉપયોગ કરી નાખ્યો,
આપણે કોઈની ટીકા નથી કરતા, કોઈ પર્ટિક્યુલર કોઈ સંગઠન માટે નથી કહેતા, પરંતુ જ્યારે એમને પદ મળી ગયું કે ભાઈ ધારાસભ્ય બની ગયા કે કોઈ આગળ સમાજના કે કોઈ પાર્ટીના આગેવાન બની ગયા, પછી સમાજને ભૂલી ગયા. હું આ બધાને એક વિનંતી કરું છું, તમે જુઓ અલ્પેશજી ક્યારેય પણ સમાજ સિવાય વાત નથી કરી એમણે, ક્યાંય પણ ચિંતા કરતા હોય તો ગરીબ સમાજની ચિંતા કરતા હોય, ઠાકોર સમાજની ચિંતા કરતા હોય કે આ ગરીબોનું શું થશે. ખૂણામાં રહેલો કોઈ ગરીબ એક પરિવાર હોય એને કેવી રીતના આગળ લઈ જવો એની ચિંતા કરવાનું કામ જો કર્યું હોય તો અલ્પેશજી ઠાકોરે કર્યું છે. આ બધાને વિનંતી કે એમના નામ ઉપર એક જોરદાર તાળીઓ થઈ જોઈએ. આ તાળીઓ ઓછી છે એનાથી પણ વધારે તાળીઓ થવી જોઈએ જોરદાર. કારણ કે જે સમાજ પાછળ સમય કાઢવો બહુ અઘરો છે, લોકો પોતાના પરિવારની અંદર કે બીજી રીતના રચ્યા પચ્યા હોય છે, પણ સમાજ માટે જ્યારે અડધો કલાક ને કલાક કાઢતા હોય છે. પરંતુ અલ્પેશજી જે દિવસથી સમાજનું બીડું લઈને નીકળ્યા છે, આજે સવારથી ઊઠે કે ઊંઘે ત્યાં સુધી સમાજની ચિંતા કરતા હોય, આ એ ભાવના આજે જો કોઈ વ્યક્તિમાં હોય તો એ અલ્પેશજી ઠાકોરના માં છે. એટલે કોઈ બોલતું હોય, કોઈ આગુ પાછું કરતું હોય ભાઈ માટે, તો એમને બોલતા બંધ કરી દેજો, કહી દેજો એમને કે ભાઈ એમની જોડે પદ આવ્યું છે. આજે તમને અકલ્પનીય છે કે કોંગ્રેસની અંદર જે પદ છે ને, એ પદ ઉપર જતી વખતે લોકો આખી જિંદગી ઘસી નાખે છે ને, ત્યારે પણ એ પદ ઉપર નથી પહોંચતા. એ પદ ઉપર પહોંચ્યા પછી પણ આજે પહેલો મારો સમાજ જાહેર મીડિયાની અંદર જો કોઈ વાત કરતું હોય કે મારો સમાજ પહેલો, મારી ઠાકોર સેના પહેલી, સાહેબ સેલ્યુટ છે અલ્પેશજીને કે જે આપ મીડિયાની સમક્ષ જાહેર જીવનની અંદર આ શબ્દ પ્રયોગ કરવો એ ખૂબ જ અઘરો છે, અને એ શબ્દ પ્રયોગ કરીને સમાજની ચિંતા કરતા હોય છે. બીજી વાત આપને કરું કે આપણા સમાજની જો કદાચ ક્યાંક પાછળ રહી ગયો હોય સમાજ, તો એ શિક્ષણ છે સૌથી પહેલો મુદ્દો. શિક્ષણનો જીવ છું, સંસ્થાઓ સાથે જોડાયેલો છું એજ્યુકેશન સાથે, એટલે આ બધાને વિનંતી કરું છું કે કદાચ આપણે કોઈ સિટીમાં રહેતા હોય અને આપણા કાકાના કે કોઈ પણ પરિવારના કે આપણા ગામના કોઈ બાળક ગામમાં રહેતો હોય તો એને અહીંયા લઈને ભણાવવાનું બીડું કરજો, હાથમાં ઝડપીને એને ક્યાંક આગળ લઈ જવાનું કામ કરજો. કારણ કે બીજા સમાજોની હરોળમાં જો આપણા સમાજની આપણે વાત કરીએ તો આપણો સમાજ 5-10 પેઢી પાછળ છીએ. એનું કારણ એક જ છે, જ્યારે બીજા સમાજના બાળકો અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણતા હોય છે અને આપણા સમાજનો બાળક 12મા ધોરણ સુધી પણ પહોંચી નથી શક્યો, એ પરિસ્થિતિ ગુજરાતી માધ્યમમાં 12મા ધોરણ સુધી ના પહોંચી શક્યો હોય, એટલે આપણે એવું કહી શકાય કે આપણો સમાજ હજુ 10 પેઢી પાછળ છે. પરંતુ જે થોડાક સમયની અંદર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સંગઠન અને અલ્પેશજીની રાહબરી હેઠળ જે સંગઠન ચાલ્યું, એની અંદર હજારોની સંખ્યામાં ગામડાઓમાં વિદ્યાર્થીઓ યુવાન હોય જે ટ્યુશન ક્લાસ ચાલુ કર્યા, અને એના પરિણામના ભાગરૂપે આજે જીપીએસસીની કે કોઈ પણ પરિણામ કોઈ પણ એક્ઝામ હોય તો એની કમ્પેરેટિવ પરીક્ષાઓની તૈયારીઓમાં પણ અત્યારના મોટી સંખ્યામાં આપણા સમાજના વિદ્યાર્થીઓ તમને જોવા મળે છે. એ મહેનત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની છે જે જાગૃતતા લાવવાનું કામ કર્યું હોય. તો ઘણા એવી વાતો કરતા હોય કે ભાઈ દારૂનું પ્રમાણ ઘટ્યું નથી, દારૂબંધી થઈ નથી, પરંતુ આંબો વાઈએ ને તો તરત આપણને કેરી ના મળે, પણ આંબો વાયો અને મોટો થાય ને 5-10 વર્ષ થાય ને ત્યારે તમને આંબાનું ફળ ખાવા મળે, કેરી ખાવા મળે. એટલે જે યુવાનો ઠાકોર સેના ને દારૂબંધી માટે લડ્યા, લાખોની સંખ્યાઓમાં જનમેદની ગાંધીનગરની અંદર ઉપસ્થિત થઈ ગામની અંદર સમાજ સુધારા માટે, દારૂબંધી માટે કે દારૂ ના પીવો જોઈએ એના માટે જે નીકળ્યા યુવાનો, એ યુવાનો અમારો વિશ્વાસ છે કે ક્યારેય પણ દારૂના નશા સાથે કે કોઈ પણ નશા સાથે જોડાવાના નથી. એ આપણી તૈયારીઓ અને એ આપણામાં આપણા સમાજની અંદર સુધારાનું કામ છે. કારણ કે એ તમને ક્યારે જોવા મળશે, એ યુવાનો જ્યારે તૈયાર થશે 5-10 વર્ષ થશે ત્યારે તમને સમાજની અંદર મોટો બદલાવ દેખાશે, ને બદલાવનો જો મુખ્ય સૂત્રધાર અને જે કહી શકાય એ બદલાવ લાવવાનું કામ કરવું, તૈયાર રહેજો. અને આ પસંદ કરતા હોય.
એટલે આ બધાને ખૂબ સુંદર આયોજન છે. આ બધાને પહેલા તો અભિનંદન આપું છું જે ગાડીઓ પ્રાપ્ત કરવાના છે. સમાજની છબી ઊભી કરવી હોય ને ભાઈ બહુ સમય લાગે છે. વગર કાગળે તમને લોન મળી છે, લોન અપાવવાનું કામ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ કર્યું છે અને પ્રભુ કે એના અધ્યક્ષે કામ કર્યું છે. ત્યારે આ બધાને એવી વિનંતી છે, આપણે આના હપ્તા રેગ્યુલર ભરીએ, આમાંથી આપણો પરિવાર ઉભો કરીએ. તો હું માનું છું આવતી બીજી 50-100-500 ગાડીઓ જોઈતી હોય તો આપણા નામથી અને અલ્પેશજીના નામથી ગાડીઓ આપી દે એવી આપણે આપણી ઇમેજ ઉભી કરી અને આપણા પરિવારને મજબૂત કરીએ, સમાજને મજબૂત કરીએ એવી આપ બધાને વિનંતી. અસ્તુ, જય માતાજી. હા, જય માતાજી, જય ઠાકોર સેના. આભાર ધવલસિંહ જલાસન. આપણી વચ્ચે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ શ્રી રાધનપુરના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબને વિનંતી કરું કે આજના પ્રસંગને અનુરૂપ પોતાનું સંબોધન કરશે અલ્પેશજી ઠાકોર. પેલું લેવાનું સૂટું માઇકને વચ્ચે આવવાનું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લા આયોજિત આ મહિન્દ્રા ગાડીના સમર્પણ બાબતે ઉપસ્થિત મંચસ્થ આગેવાનો, મહિન્દ્રા કંપનીના MD ઠાકોર સેનાના તમામ હોદ્દેદારો, સમર્પણ ટ્રસ્ટના તમામ આગેવાનો, ઉપસ્થિત તમામ આગેવાનો, યુવાન દોસ્તો, માતાજી, તેમ સર્વપ્રથમ અભિનંદન પાઠવું છું એ તમામ જે લોકોને, 38 લોકોને આજે મહિન્દ્રા બોલેરો ગાડી જે મળવાની છે, તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે માં ભગવતી ભોળાનાથને પ્રાર્થના કરું છું કે આજે આપ આપની એક ગાડી લેવા આવ્યા છો, પરંતુ આવતા વર્ષે બીજી 2-5 ગાડીના માલિક બનો એવી માં ભગવતીને ભોળાનાથને પ્રાર્થના. ગાડી વિતરણનો કાર્યક્રમ અને સમાજના યુવાનોને 0 ડાઉન પેમેન્ટમાં, ઓછા હપ્તામાં, ઓછા વ્યાજમાં ગાડીઓ કઈ રીતે આપી શકાય એના માટેનો વિચાર તે અમારી જે ટીમને આવ્યો એ સમસ્ત ટીમને પણ હું અભિનંદન પાઠવું. આ વિચાર ઠાકોર સેનાના યુવાનોનો છે, હોદ્દેદારોનો છે. મેં તો એમાં કડી બનવાનું કામ કર્યું છે. એમણે જ્યાં કહ્યું ત્યાં, જેની સાથે કહ્યું એની સાથે મેં મીટિંગ કરી. પરંતુ વિચાર મને એટલે ગમ્યો કે જે યુવાનો કોઈ પણની ગાડીમાં ડ્રાઈવર બનીને કામ કરે છે અને એમને 7-8-10 હજાર પગાર મળે છે, તો એવા યુવાનોને વધારે કમાતા કેવી રીતે કરી શકાય, એને પોતાની માલિકીની ગાડીના માલિક કેવી રીતે બનાવી શકાય, એના માટે અમારો ઘણો બધો વિચાર અને ઘણા બધા પ્રયત્નો પણ હતા. અને એમાં કંપનીના જે કર્તાઓ છે, એ ચાહે મહિન્દ્રા કંપની હોય, ચાહે ઈસુજી હોય, ચાહે મારુતિ હોય, આ જે કંપનીઓ છે, આ કંપનીએ તૈયારી બતાવી અને તૈયારીની સાથે સાહેબ આપને નવી લાગે એમણે કહ્યું કે બીજા બધા સંગઠનોએ રાઇટિંગમાં કાગળ આપવા પડ્યા, પણ ચોલા જે ફાઇનાન્સ કંપની છે એમની સાથે મીટિંગ થઈ ત્યારે મેં કહ્યું કે કાગળ નહીં આપીએ, તમારે આપવી છે. એમણે કહ્યું કે ઠાકોર સેના સંગઠન જ એવું છે કે એની ગેરંટી ઉપર અમે ગાડી આપવા. આભાર માનું આ બધા.
પણ અમારો પ્રયત્ન એ છે કે માની લો 8-10 હજાર પગાર છે એનો, હવે એને પોતાની ગાડી આપીએ છીએ 10 હજારનો હપ્તો કે 12 હજારનો કે 14 હજારનો હપ્તો. એ 14-15 હજારના હપ્તામાં એ જેટલો પગાર છે એટલા જ હપ્તામાં એની પોતાની માલિકીની ગાડી મળે એને, અને 5 વર્ષે એ ગાડી ચોખ્ખી થાય ત્યારે એને પોતાને સારું એવું વળતર મળે એના માટેનો અમારો પ્રયત્ન. પરંતુ કોઈ ગાડી રાખે, કારણ કે કોઈ તમને ડ્રાઈવર રાખીને ગાડી ચલાવતા હોય, 10 હજાર પગાર આપતા હોય તો સ્વાભાવિક છે કે એમને પગાર હપ્તો અને ઉપર કંઈક મળતું હોય તો જ એ ગાડી આપતા હોય. હવે એ જ ગાડીના માલિક તમે બની જાઓ સાહેબ, દરરોજ 15 કલાક પણ જો ગાડી વ્યવસ્થિત ચલાવો તો સાહેબ મહિને કમસે કમ 20-25-30 હજાર થી વધારે તમે આરામથી કમાઈ શકો. હવે તમે 25-30 હજાર કમાઓ, અરે હું તો કહું 20 હજાર કમાઓ, તો 10-15 હજારના હપ્તા પછી તમારી જોડે 5-10 હજાર બચે. અમારો પ્રયત્ન એટલો છે કે આ યુવાનોને સારી એવી રોજગારી આપવી, અને આવનારા સમયમાં નાના મોટા ગામમાં ધંધા કરવા હોય, ચાહે કરિયાણાની દુકાન કે એવો કોઈ પણ પ્રકારનો એવો નાનો ધંધો કરવો હોય, તો અમારું જે બેંકો જોડે ટાઈપ ચાલે છે એ 2 લાખથી 5 લાખ સુધીની લોન એને ગામની અંદર ધંધો કરવા માટે આપવી, એના માટે પણ અમે પ્રયત્ન કરીએ. ત્યાં જવાબદારી છે અમારી, પણ સાથે મારા યુવાનોને પણ કહું છું, કોઈ પણ સમાજ એકલો ક્યારેય વિકાસ નથી કરી શકતો. કોઈ વ્યક્તિને કોઈ સમાજને ભડકાવવું સહેલું છે, પણ ભડકાયા પછી એને દિશા આપી એ બહુ મોટી વાત છે. કોઈ સમાજનો કોઈ વ્યક્તિનો કે મારે તમારો વિકાસ કરવો હોય તો કેવી રીતે કરી શકું, તો તમને રોજગાર આપવો પડે, મારે તમને વ્યસન મુક્તિ આપવી પડે, તમને સાચી દિશા આપવી પડે, તમને એ દિશા તમામ આપવાનો પ્રયત્ન કરવો પડે જેનાથી તમારો વિકાસ થાય. અમે વ્યસન મુક્તિની દિશા આપી. ધવલસિંહે કહ્યું કે આંબો વાવો તો કેરી તરત ના મળે, પણ અત્યારે કલમી આંબાઓ બહુ છે, તરત તરત ફળ જોઈએ છે. પણ એમણે યાદ રાખવું પડે કે કલમી આંબા પણ 5-7 વર્ષે જ આપે છે, કેરી તરત નથી આપતા. પણ હું આભાર માનું ને ધન્યવાદ માનું મારા તમામ લાખો યુવાનો, અમારા તમામ ઉદ્યોગદારો, કે સાહેબ કેટલા અડ્ડા બંધ કર્યા એના હિસાબો નથી માનતા, પણ અમારા લાખો યુવાનો વ્યસન મુક્ત થયા એનો હિસાબ 100% માનીએ છીએ. સાહેબ આજે સમાજમાં યુવાનો વ્યસન મુક્તિની દિશા પકડી છે, આ અહીં બેઠા છે એનો દાખલો છે. કોઈ પણ ગામમાં જાઓ તો લોકો તમને કહે કે નહીં અમારા યુવાનો વ્યસન મુક્ત થયા છે. અહીંયા સર્વ સમાજના લોકો બેઠા છે. સર માની લો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા હો, આખી જિંદગી લસણ કે ડુંગળી એના ખાતી હોય, અને પછી એનો દીકરો વ્યસન કરીને આવે ત્યારે મા બાપને પણ એવું થાય, સારું એવી તો સ્વામિનારાયણ બાપાની ભક્તિ કરવામાં ક્યાં કથાશ રહી ગઈ કે મારો દીકરો વ્યસન કરવા જાય. સાહેબ આપણે જે કામ કર્યું છે કે આપણે સાચી દિશાનું સમાજ સેવાનું કામ કર્યું છે, આપણે સમાજના આ યુવાનોને વ્યસન મુક્તિની જે દિશા આપી છે એની સાથે એમને ભાઈચારાની દિશા પણ આપી છે. આજે હું ગર્વથી કહું સાહેબ કે મારા યુવાનો વ્યસન મુક્તિની સાથે શિક્ષણની વાત કરે છે. ઘણા બધા કે શિક્ષણથી શું મળ્યું, આજથી 3-4 વર્ષ પહેલા આપણે જયારે ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યા ત્યારે કોઈને કલ્પના નહીં હોય કે એનું પરિણામ ક્યારે મળશે. પણ આપને કહું કે છેલ્લી 3 વર્ષથી ખાલી પોલીસ ભરતીની વાત કરું છું, પોલીસ ભરતીમાં છેલ્લી 3-4 વર્ષની ભરતીમાં 6,000 થી વધારે દીકરા દીકરીઓ આપણા પોલીસમાં નોકરીમાં લાગ્યા.
સાહેબ હું દાવા સાથે કહું છું કે હમણાં જે ભરતી એલઆરડી ની પરીક્ષા 30 તારીખે લેવાની છે, શુભકામના પણ પાઠવું છું. પણ સાહેબ જે રીતે યુવાન દીકરા દીકરીઓ પ્રયત્ન કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, સાહેબ સમાજના ઓછા ઓછા 2000 કે 3000 થી વધારે દીકરા દીકરીઓ નોકરી મળે છે. આ જાગૃતિનો પ્રતાપ છે. શી તમારે સમાજને દિશા આપી છે તો એને શિક્ષણ આપવું પડશે. કોઈ એક ખુરશી છે એ ચાહે ક્લાર્કની હોય કે ચાહે પીએસઆઈ ની હોય, પીઆઈ ની હોય, ડીએસપી ની હોય કે કલેક્ટર ની હોય, પણ એ ખુરશીના લાયક બનવા માટેનું ભણતર તમારે લેવું પડે. હવે જમે ખુરશીના લાયકનું ભણતર જ ના મેળવ્યું હોય તો પછી તમે સ્પર્ધામાં ભાગ નથી લઈ શકતા, એટલે તમે પસંદગી નથી પામી શકતા. એટલે હું અપીલ કરું છું મારા યુવાનો કે સારી શિક્ષણની દિશા પકડીએ આપણે. અને જે હું દોડું છું તે મારી ફરજ છે, પણ મને બનાવનાર, મને ઓળખ આપનાર તમે છો. તમે અલ્પેશ ઠાકોરને બનાવ્યો છે. તમે જુઓ છો કે કરોડોપતિઓના ત્યાં મને લગ્નને આમંત્રણ મળે શેના કારણે? મેં ત્યાં પણ કહ્યું હતું અને એમને જ કહ્યું હતું મેં કે સાહેબ અમારા ગરીબ લોકોની તાકાત જુઓ કે તમે લોકો મને ઓળખો છો અને તમે મને બોલાવો છો. અને ઓળખાણ આપનાર તો તમે. સર હું દાખલો આપું કે અમેરિકા ગયો ત્યારે અમેરિકામાં પાટીદાર સભામાં બેઠા છે, અહીંયા કોઈની જોડે સમય જ નથી, કોઈની જોડે ટાઈમ જ નથી, પણ કોઈની જોડે સમય નથી. ત્યારે અમેરિકામાં 12 વાગે હું ન્યુયોર્ક એરપોર્ટ ઉપર ઉતર્યો. સાહેબ 100 થી 150 દીકરા દીકરીઓને વડીલો આવ્યા, 4-5 તો દાદી આવેલા. અને ત્યાં અમેરિકાના એરપોર્ટ ઉપર 12 વાગે મને લેવા આવેલા, એમાં 70-80% પાટીદાર હતા. હું જયારે ત્યાં રોકાણો તો હું વારંવાર કહું છું ને, દાખલો ગર્વથી આપું છું સવિતાબાનો. એ સવિતાના બાનું ઘર એ સ્વર્ગ જેવું ઘર, ત્યાં કોઈ પોલ્યુશન નહીં, ખૂબ શાંતિથી એ લોકો રહે છે. ત્યારે મેં સવારમાં નાસ્તો કરતો મેં પૂછ્યું કે બા કેટલા વર્ષ પહેલા આવ્યા તમે? કે દીકરા 35 વર્ષથી વધારે થયો. તો મેં કહ્યું કે શું કરો છો? કે અત્યારે તો હવે આરામ, દીકરી ડોક્ટર છે, જમીને યુનિવર્સિટી છે અને સારું એવું હવે તો કમાય છે, હવે કોઈ ચિંતા નથી. તો મેં કીધું કેટલું ભણ્યા છો? કે બહુ ભણી નથી, તમારા કાકા તાર કાકા એ બહુ ભણ્યા મને કે. પણ જયારે 35 વર્ષ પહેલા હું આવી ત્યારે અહીંના ન્યુ જર્સીના કેસિનોમાં મેં તારા કાકાએ બાથરૂમ સાફ કર્યા છે. 17 વર્ષ અમે કાળી મજૂરી કરી છે. અમે નક્કી કર્યું હતું કે ભલે અમારી જાત ખપી જાય, પણ અમે અહીંયા જે મહેનત કરી રહ્યા છીએ અમારી 7 પેઢીને તકલીફ નહીં પડવા દઈએ, એટલે અમે અમારી જાત અહીંયા હોમી દીધી. સાહેબ દાખલો એટલે આપું છું, કોઈ સમાજ કોઈ વ્યક્તિ આગળ આવ્યો છે તો એનામાં અથાગ પરિશ્રમ અને એક દિશાનું કામ. સાહેબ આજે 17 વર્ષ પછી આજે જે જીવન ગુજારે છે, સાહેબ હું દાવા સાથે કહું કે અહીં હોત તો કદાચ 10 વર્ષ આયુષ્ય ઘટ્યું હોત, ત્યાં ગયા પછી એનું 20 વર્ષ આયુષ્ય વધી ગયું છે. મારા યુવાનોને કહું છું, આપણે આપણા પરિવારનો વિકાસ કરવો હોય, આપણા પરિવારને આપણા કુટુંબને સુખી કરવું હોય